गुड मॉर्निंग बालको। चलो लास्ट लेक्चर में आपे यूनिट 3 पूरू करियो हतु। चलो आज आपे यूनिट 4 नी शुरुआत करिए। चलो यूनिट 4 नु नाम शु छे, विल यू वेक अप। चलो एमा एक्टिविटी 1 पेज नंबर 36 पर जुओ। तो कीधुं छे रिसाइट द पोयम, એટલે કે પોયમ એટલે કે કવિતા વાંચો। તો અહીંયા ખાલી આપણે કવિતા વાંચવાની છે। તો ચૂઝ ઇટ, વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક। તમારે શું જોઈએ છે, એટલે કે બોલ જોઈએ છે, દડો જોઈએ છે કે કેક જોઈએ છે। તો અ કેક ઇઝ સો નાઇસ, એટલે કે કેક મસ્ત હોય છે। યસ ધેટ વોટ આઈ વિલ ટેક, તો કે હા તો કે શું ખરીદીશ હું। વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેક, એટલે કે હવે તું શું, તારી પાસે શું છે, કેક છે કે બિલાડી છે। અ કેક ઇઝ સોફ્ટ, એટલે બિલાડી કેવી હોય, સ્મૂથ હોય છે, સોફ્ટ એટલે કે નરમ હોય છે। આઈ થિંક આઈ વિલ ટેક હેટ, એટલે કે કદાચ મારે એ જોઈએ છે। વોટ વિલ યુ હેવ, તમારી પાસે શું, એટલે તમે શું લેશો, અ કેક ઓર અ રોઝ, એટલે કે બિલાડી લેશો કે ગુલાબ લેશો। અ રોઝ ઇઝ સો સ્વીટ, એટલે કે રોઝ કેવું હોય, મીઠું હોય છે, સ્વીટ હોય છે। આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ, એટલે કે કદાચ હું એ લઈશ। વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક, એટલે કે હવે તમે શું લેશો, તો કે ગુલાબ લેશો કે ચોપડી લેશો। અ બુક ફૂલ ઓફ પિક્ચર, એટલે કે ચોપડીમાં તો બધા ચિત્રો દોરેલા હોય છે। ઓ ડુ લેટ મી લુક, તો કે આ જુઓ આ રહ્યું। ચલો એના પછી બી, ફાઇન્ડ આઉટ ધ રિમેનિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ, એટલે કે કવિતામાં આના જેવા જે શબ્દો જે આપેલા છે એ લખો। તો ચાલો અહીંયા કેક આપેલું છે, તો જે હું અહીંયા બોર્ડ ઉપર લખું છું એ તમારે ચોપડીમાં લખવાનું છે। ચાલો સૌથી પહેલા આપેલું છે કેક, તો કેક નું શું થશે, એક। ચાલો એના પછી રોઝ, તો એનું થશે સપોઝ। ચાલો એના પછી આવશે બુક, તો એમાં આવશે લુક। એના પછી કેટ, તો એમાં આવશે ધેટ। ચાલો લખાઈ ગયું। ચાલો એના પછી સી, જો એમાં શું કીધું છે, આન્સર ધીસ ક્વેશ્ચન, એટલે કે આના સવાલના જવાબ આપો। તો પહેલા નંબરનો સવાલ છે વોટ ઇઝ સ્વીટ, તો કે મીઠું શું છે, તો શું કીધું હતું, ગુલાબ મીઠું છે, તો શું આવશે, અ રોઝ ઇઝ સ્વીટ। ચાલો હું ડાયરેક્ટ જવાબ લખું છું, પહેલાનો અહીંયા બોર્ડ ઉપર જોઈને સારા અક્ષરે ચોપડીમાં લખો, અ રોઝ ઇઝ સ્વીટ। ચાલો બીજું, વોટ ઇઝ સોફ્ટ, તો કે નરમ શું છે, તો નરમ શું હતું, કવિતામાં શું કીધું હતું, બિલાડી નરમ છે, એટલે આપણે બિલાડીને પકડે તો કે પોચી પોચી લાગે છે, આમ નરમ લાગે છે, તો શું આવશે જવાબમાં, અ કેટ ઇઝ સોફ્ટ। ચાલો ત્રીજું, વોટ ઇઝ નાઇસ, તો કે સુંદર શું છે, તો કવિતામાં કેકને સુંદર કીધી છે, તો શું આવશે જવાબ, અ કેક ઇઝ નાઇસ। ચોથું, વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર, તો કે શેમાં ચિત્રો દોરેલા હોય છે, તો શેમાં હોય છે, ચોપડીમાં, તો જવાબ આવશે, અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર। ચાલો ખ્યાલ આવ્યો, ચાલો એના પછી બીજા લખવાનું, આન્સર ક્વેશ્ચન ઇઝ એ ટીક ફ્રોમ યોર ઓપ્શન ઇન બી, એટલે કે પહેલો જે એ
बी नंबर में टिक करो। तो चलो अहीं हूँ जवाब लखी से तमने टिक करावी। चलो एम एम शु कीधु व्हाट विल यू ड्रिंक એટલે કે તમે શું પીવો છો તો ચા પીવો છો તો પહેલામાં એની બાજુમાં જવાબ લખો ટી એટલે કે ચા પીવો છો તો એ કેવી છે તો ઈટ ઇઝ હોટ એટલે કે એ ગરમ છે ચા કેવી તમે પીવો છો ગરમ ગરમ એટલે શું આવશે ઈટ ઇઝ હોટ ચાલો પછી બીજું વોટ વિલ યુ ઈટ તો કે તમે શું ખાવ છો તો બીજામાં જવાબ લખો સમોસા ચાલો સમોસા કેવા હોય તીખા હોય એટલે કે સ્પાઈસી તો એમાં સામે બીમાં આવશે ઈટ ઇઝ સ્પાઈસી ચાલો ત્રીજું વોટ વિલ યુ તો કે તમને શેની સુગંધ આવે છે તો શેની આવે ગુલાબ માંથી આવે છે તો એમાં આવશે રોઝ તો ગુલાબ કેવું હોય છે તો સ્વીટ હોય છે તો બીમાં આવશે ઈટ ઇઝ સ્વીટ ચાલો એના પછી ચોથું વેર વિલ યુ ગો તો કે તમે ક્યાં જાઓ છો તો ક્યાં જવાનું કે છે દરિયા કિનારે તો શું આવશે એમાં ચોથામાં જવાબ ટુ અ સી શોર એટલે દરિયા કિનારે તો દરિયો કેવો હોય તેમાં દરિયો છે તો શું આવશે ટુ અ હિલ એટલે કે પહાડી વિસ્તાર છે ટુ અ રિવર સાઈડ એટલે કે નદી કિનારો છે તો ના દરિયો છે તો અહીંયા બીમાં આવશે ટુ અ સી શોર ચાલો એના પછી પાંચમું વેન વિલ યુ સ્લીપ તો કે તમે ક્યારે સૂઈ જાઓ છો તો અર્લી ઓફ નાઇટ એટલે રાત્રે વહેલા તો અહીંયા પાંચમામાં લખો અર્લી અર્લી એટલે કે પહેલા એટ નાઇટ એટલે કે રાત્રે વહેલા તો અહીંયા ઓપ્શન શું આપેલા છે લેટ ઓફ નાઇટ એટલે રાત્રે મોડા ઇન ધ આફ્ટરનૂન એટલે બપોરે કે અર્લી ઓફ નાઇટ તો એમાં શું આવશે અર્લી ઓફ નાઇટ ચાલો આટલા સુધી લખી લો
सी डी काउंट एंड फ्राइड એટલે કે તમને ચિત્ર દોરેલું આપેલું છે અને એમાં જે ક્વેશ્ચન આપેલો છે બાજુમાં એનો તમારે જવાબ આપવાનો છે। ચાલો પહેલા નંબર નું શું છે કે હાઉ મેની સ્ક્વેર આર ધેર ઇન ધ પિક્ચર। સ્ક્વેર એટલે કે ચોરસ, તો કે આ ચિત્રમાં કેટલા ચોરસ આપેલા છે? તો ચિત્ર ચિત્રમાં જુઓ તો કેટલા ચોરસ છે? 6 છે। એમાં અહીંયા જવાબમાં લખો પહેલામાં 6। चलो बीजा नंबर, हाउ मेनी ट्राइंगल आर देयर इन द पिक्चर। ट्राइंगल એટલે કે ત્રિકોણ। તો શું કહે છે કે આ ચિત્રમાં કેટલા ત્રિકોણ આપેલા છે? તો તમે ત્રિકોણ ગણો તો કેટલા થશે? 11 એટલે 11। તો બીજામાં લખો 11। ચાલો ત્રીજું, हाउ मेनी ग्लास आर देर इन द पिक्चर। तो कि आ चित्र में कितना ग्लास दोरेला छे? तो कितना छे? 9 छे। तो अहींया लखो त्रीजा ना जवाब में 9। चलो चौथो, हाउ मेनी एनिमल आर देर इन द पिक्चर। तो कि आ चित्र में कितना प्राणियों बतावेला छे? तो कितना छे? 21 એટલે કે 21। एक માણસ આવે છે અને પક્ષીને બંદૂક વડે ચીંધે છે। પછી હાઉ મેની બર્ડ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ। તો કે જ્યારે બંદૂક વડે ચીંધે છે એટલે કે ગોળી મારે છે પક્ષી સામે, તો કેટલા એના પછી ગોળી મારેલા પછી કેટલા પક્ષી ઝાડ ઉપર રહેશે? તો એક પણ નહીં રહે, કેમ કે પક્ષી હોય સેજ પણ અવાજ થાય તો ત્યાંથી ઉડી જાય છે। તો પાંચમામાં જવાબ શું આવશે? નોન, એટલે કે એક પણ પક્ષી રહેતા નથી। ચાલો છઠ્ઠું, જીગર હેડ 500 રૂપીસ, એટલે કે જીગર પાસે 500 રૂપિયા છે। હી વેન્ટ ટુ અ સિનેમા, એટલે કે પિક્ચર જોવા જાય છે થિયેટરમાં। હી વોચ ભાગ મિલ્ખા ભાગ, એટલે કે ભાગ મિલ્ખા ભાગ પિક્ચર જુએ છે। હી પેડ 100 રૂપીસ ફોર ધ ટિકિટ, એટલે કે એને ટિકિટ ના 100 રૂપિયા આપે છે। ઇન ધ ઇન્ટરવલ, એટલે કે ઇન્ટરવલ પડે એટલે કે રિસેસ બ્રેક પડે ત્યારે, હી વોક્ડ 2 પેકેટ ઓફ પોપકોર્ન, એટલે કે એને 2 પેકેટ પોપકોર્ન ના લીધા છે। હી પેડ 50 રૂપીસ ફોર ઈચ પેકેટ, એટલે કે એક પેકેટ ના 50 રૂપિયા આપે છે। હાઉ મેની રૂપીસ ડીડ જીગર હેવ નાઉ, તો કે હવે જીગર પાસે કેટલા રૂપિયા રહ્યા? તો જુઓ 500 રૂપિયા એની પાસે હતા, 100 રૂપિયા લીધી, કેટલી લીધી? પછી 2 પોપકોર્ન ના પેકેટ લીધા, એમાંથી 1 પોપકોર્ન ના 50 રૂપિયા, તો 2 પોપકોર્ન ના કેટલા થયા? 100 રૂપિયા, એટલે 100 રૂપિયા પોપકોર્ન ના, 100 રૂપિયા ટિકિટ ના, તો 200 રૂપિયા ટોટલ જીગરે વાપર્યા। તો 500 માંથી 200 બાદ કરીએ તો કેટલા વધે? 300 રૂપિયા। તો છઠ્ઠા ના જવાબમાં આવશે 300 રૂપીસ। ચાલો ખ્યાલ આવે બધાને? ચાલો હવે એક્ટિવિટી 2 પેજ નંબર 38 પર જુઓ। અહીંયા વિકલ્પો આપેલા છે, એમસીક્યુ આપેલા છે, એના આપણે જવાબ આપવાનો છે। ચાલો પહેલા નંબરનું છે, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ। તો કે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો ક્યારે ઉજવીએ છીએ? 5th June, એટલે કે 5મી જૂને। તો એમાં પહેલામાં સી જવાબ ટીક કરો, 5th June। ચાલો બીજું, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે તમે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યાં ઉજવો છો? તો ઇન ધ હાઉસ, એટલે કે ઘરમાં, ઇન ધ સ્કૂલ, એટલે કે સ્કૂલમાં, કે પછી ઇન ધ થિયેટર, એટલે કે થિયેટરમાં। તો ક્યાં ઉજવો છો? સ્કૂલમાં। તો બીજા નંબરનો જવાબ આવશે ઇન ધ સ્કૂલ। ચાલો ત્રીજું, વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે, એટલે કે આ દિવસે તમે શું કરો છો? તો પ્લાન્ટ ટ્રી, એટલે કે ઝાડ, એટલે કે છોડ રોપો છો,
प्लग फ्लावर એટલે કે ફૂલો તોડો છો કે સાઉન્ડ લાઉડી લાઉડલી એટલે કે જોરથી બૂમો પાડો છો તો શું કરો છો વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે તો તમે છોડ રોપો છો તો એમાં બીજામાં એ આવશે પ્લાન્ટ ટ્રીઝ ચોથું વોટ કોમ્પિટિશન યુ ડુ અરેન્જ ઓન ધીસ ડે તો કે તમે કયું કોમ્પિટિશન રાખ્યું છે તો શું આવશે એમાં બી આપશો બી ઓપ્શન આવશે ઇલ્યુગેટ કોમ્પિટિશન એટલે કે 100 મીટર રેસ તો તમે રાખો નહીં એ સિંગિંગ કોમ્પિટિશન ના રાખો ચાલો પાંચમું વોટ ટાઈપ ઓફ સ્લોગન વિલ યુ મેક તો શું આવશે સેવ ટ્રી તો પાંચમાં આવશે ઓપ્શન એ ચાલો લખાય કે બધાને હવે બી છે કે રીડ ધ ટેબલ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે કોઠા પરથી નીચેના સવાલના જવાબ આપો તો અહીંયા હું જવાબ લખી કે તમારે તમારી ચોપડીમાં સારા આન્સરે લખવાના રહેશે ચાલો પહેલો સવાલ છે બાજુના પેજ ઉપર આપેલો છે હાઉ મેની સ્ટોલ વિલ ધેર બી એટ બલમેરા તો કે બલમેરામાં કેટલી દુકાનો છે તો જુઓ 10 દુકાનો છે 10 આન્સર આપેલા છે નામ તો અહીંયા શું જવાબ આવશે ત્યાં સુધી તમારે અંગ્રેજીના વર્ગ કામના ચોપડામાં લખવાનું રહેશે